नवसारी नजीक आवेला ऐतिहासिक दांडीना दरियाकांठाना विस्तारमांथी जंगली बावड़ो कापी नाखवामां आवता दांडीना ग्रामजनोमां रोष व्याप्यो हतो अने आ मुद्दे ग्रामजनो द्वारा कलेक्टरने आवेदनपत्र पाठवी बावड़नुं निकंदन काढनाराओ सामे कार्यवाहीनी मांग करवामां आवी हती। नवसारीना दांडीना दरिया किनारे इकोलॉजी विभाग बीच डेवलपमेंटनी कामगीरी करवामां आवी रही छे, जेने पगले बीच परथी जंगली बावड़ो उखेड़ी नाखवामां आवता दांडी गामना ग्रामजनों द्वारा जिला कलेक्टर ने आवेदन आपी जवाबदारों सामे कार्यवाही करवानी मांग कराई हती। तो बीजी तरफ इकोलॉजी विभाग द्वारा जणावामां आव्युं हतुं के अमे मात्र बावड़ना वृक्षोनुं ट्रिमिंग कर्युं छे, काप्या नथी। आ घटनाने बे दिवस वीत्या छतांय जंगली बावड़ कोणे काप्या तेनी जाण ग्राम पंचायत के वहीवटी तंत्रने नथी, त्यारे जवाबदारों सामे कार्यवाहीनी मांग करवामां आवी रही छे। ग्लोबल वोर्मिंगनी असरमां वैश्विक फलक पर जाणीता बनेला दांडीना अस्तित्व सामे सतत आगळ वधતા દરિયાને કારણે જોખમ ઊભું થયું છે। છેલ્લા કેટલાક વર્ષોથી દરિયો દાંડી ગામના કિનારા તરફ આગળ વધી રહ્યો છે, જેને કારણે ગ્રામજનોની ચિંતા વધી છે। દાંડી ગામના લોકોએ વર્ષો પહેલા વન વિભાગ સાથે મળીને કિનારાના વિસ્તારમાં જંગલી બાવળો વાવ્યા હતા અને ગામના વડીલોએ મહેનત કરીને એ બાવળોને ઉછેર્યા હતા, જેને કારણે દરિયા દ્વારા થતા ધોવાણ સામે દાંડી ગામ ટકી શક્યું છે। परंतु गत दिवसोमां विकासने नामे दांडीना किनारे उगेला बावड़ोने कोईक एजेंसी ग्रामजनोनी जाण बहार उखेड़ी काढता स्थानिकोमां रोष व्याप्यो छे। कारण बावड़ जमीनमां नहीं पण रेताळ जमीनमां उग्या हता। बावड़ काढी नाखता रेताळ जमीननुं धोवाण थशे अने मोटी भरतीमां दरियाई पाणी गाममां प्रवेशता ऐतिहासिक दांडीनुं अस्तित्व ज भूसाई जशे एवी भीति ग्रामजनोमां फैलाई छे। જેથી વર્ષોથી મહેનત બાદ ઉગેલા બાવળને કડાવનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ દાંડીને 6 કિલોમીટર લાંબી સંરક્ષણ દિવાલની જરૂર છે અને વર્ષોથી દાંડીના ગ્રામજનો તેની માંગ પણ કરી રહ્યા છે। ત્યારે ગત વર્ષોમાં સાંસદ સી આર પાટીલના પ્રયાસો દ્વારા 1.5 કિલોમીટરની સંરક્ષણ દિવાલ બની છે, પરંતુ બાકીની 4.5 કિલોમીટરની દિવાલ પણ વહેલી બને એવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે। ત્યારે હાલમાં ઇકોલોજી વિભાગ દ્વારા દાંડી બીચને ડેવલપ કરવાની કામગીરી હાથ ધરાતા તેના મુખ્ય એન્જિનિયર ઈશ્વર દેસાઈ સાથે વાત કરતા જાણવા મળ્યું કે અમને બાવળ કાઢવાની વાત ધ્યાને આવી છે, પરંતુ અમારા દ્વારા માત્ર ટ્રીમિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। અમારી એજન્સી દ્વારા કોઈ પણ બાવળને કાઢવામાં આવ્યા નથી, માત્ર સાફ સફાઈ કરવામાં આવી છે। આ બાવળને કોણે ઉખેડવામાં આવ્યા એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે। દાંડી બીચ પર કોઈક એજન્સી ગ્રામ પંચાયતની જાણ બહાર વર્ષો પહેલા ઉગાડવામાં આવેલા જંગલી બાવળ કાપી ગઈ અને ગ્રામ પંચાયતને જાણ પણ થઈ નહીં તે કઈ રીતે શક્ય છે તેને લઈને પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે। શું સરપંચને આ મામલે કોઈએ વિશ્વાસમાં લીધા હતા કે કેમ તે અંગે પણ પ્રશ્નાર્થ છે। ગામના મહિલા સરપંચ નિકિતા પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ મામલે તેઓ મને પૂછવા આવ્યા હતા, પરંતુ મેં ચોખ્ખા શબ્દોમાં બાવળ કાપવાની ના પાડી હતી, તેમ છતાં પણ તેઓ માન્યા નહીં। બાવળ કાપવા અંગે લેખિતમાં પરવાનગી માંગવામાં આવી હતી અને લેખિતમાં મનાય હુકમ ફરમાવવામાં આવ્યો હતો કે કેમ તે અંગે પણ કોઈ ચોખવટ થઈ શકી નથી। ઐતિહાસિક દાંડી ગામે ભારત સરકાર દ્વારા 80 કરોડના ખર્ચે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક બનાવવામાં આવ્યું છે, જેને કારણે અહીં પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે। દાંડીના દરિયા કિનારે જોખમ વધતા રાષ્ટ્રીય સ્મારક સામે પણ ખતરો ઊભો થયો છે, કારણ દરિયાથી સ્મારક સુધીનું અંતર પણ ઘટી રહ્યું છે। સ્મારકના સંચાલક પણ દરિયા કિનારેથી બાવળ કાઢવાની ઘટનાને ખોટી ગણાવી રહ્યા છે। દાંડી ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે, જેથી પરવાનગી વગર ઝાડ કાપવા કે ખનન પ્રવૃત્તિ થઈ શકે નહીં। સાથે જ પ્રોટેક્શન વોલ વહેલી બને એવી લાગણી પણ સંચાલક દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સમગ્ર પ્રકરણમાં કલેક્ટરને આવેદન મળ્યા બાદ તેમણે જણાવ્યું છે કે આ મામલે અમે તપાસ કરીશું અને જવાબદારો સામે પગલા ભરવામાં આવશે। આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા કલેક્ટર શ્રીને, અમારી માંગ હતી કે પ્રોટેક્શન વોલ દાંડીની બને અને બીજી એક માંગ હતી કે આજે ગાંડાબાળ ઉખેડી નાખ્યા છે એને પનિશમેન્ટના માટે અમે જેણે બી કર્યું છે એને પનિશમેન્ટ મળવું જોઈએ, તો અમારા કલેક્ટર સાહેબે ઘણી સારો અમને જવાબ આપ્યો છે અને આજે અમારું આવેદન છે એ આપણે ચીફ મિનિસ્ટર સુધી પહોંચે એવી એ લોકોએ ખાતરી બી આપી છે અને ગાંડા બાવળ જેને કાઢ્યા છે એને પણ કંઈક પનિશમેન્ટ થશે એવી પણ એ લોકોએ ખાતરી આપી છે, એટલે અમે અમારે જલ્દીથી જલ્દી આ કામ પ્રોટેક્શન વોલનું ચાલુ થશે એવી ખાતરી આપી છે અને એ પણ પોતે બી દર અઠવાડિયે દાંડી આવે છે અને એમણે પણ જોયું છે અને એને કહ્યું કે 100% તમારી વાત સાચી છે કે આ પ્રોટેક્શન વોલ બનવી જ જોઈએ અને જલ્દીથી જલ્દી બનશે એવી એ લોકોએ ખાતરી આપી છે।
आज दांडी ग्रामजन द्वारा गाम में दरिया थी थतु धोवाण अने गामना अस्तित्वला नहीं ने ग्रामजनों द्वारा चर्चा करवामां आवी थी। गामना चूंटायेला पदाधिकारी श्रीओ सरपंचश्री उपसरपंचश्री अने गामना आगेवानो द्वारा आ चर्चा करवामां आवी के जे दरियानुं पानी दर वर्षे ए लोकोना कहेवा मुजब आशरे 10-12 फूट जेवुं गामनी अंदर आवे छे तो ए लोकोनी प्रोटेक्शन वॉल बनावानी एक मांगणी हती। एना संदर्भे ए लोको आवेदन पत्र आप्या अने आ आवेदन पत्र ने आपणे सरकार सुधी मोकली रह्या छे। अने वृक्षों ने निकंदन की फरियाद मड़ी है कि वृक्षों निकंदन थे तो एनी योग्य रीते तपास करी जिम्मेदार हे एने योग पगला लेकिन तपास पची फलित हे कि कई एजेंसी मार्फत आ काम थे अने जो खोटू करता हे तो आपने योग्य पगला लीशू। रिपोर्ट एनसी न्यूज नवसारी।